મોરબીના સબજેલના કેદીઓ વિકારોથી મુક્ત થાય અને માનસિક શાંતિ મળે તેવા હેતુથી સબજેલના જનરલ બી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ 10 દિવસીય વિપશ્યના શિબિર યોજાઈ રહ્યું છે. મોરબીની સબજેલના કેદીઓ વિકારોથી મુક્ત થાય અને માનસિક શાંતિ મળે તેવા હેતુથી સબજેલના જનરલ પી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ 10 દિવસીય વિપશ્યના શિબિર યોજાઈ રહી છે, જેમાં મુંબઈના એડવોકેટ કેદીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. જેલમાં રહેલા અંડર ટ્રાયલ કેદીઓને જે ખોટું કામ થયું હોય તેનો મનમાં પસ્તાવો હોય છે અને દુઃખ થાય જ છે, જેથી વિકાસથી મુક્તિ અને મન શાંત રહે તે માટે શિબિર યોજાઈ રહી છે. સબજેલના 170 કેદીઓ પૈકી 30 કેદીઓ વિપશ્યના શિબિરનો લાભ લઈ રહ્યા છે. સબજેલના બે સેલ ખાલી કરાવીને જેલની બદલે તેને સાધનાનું કેન્દ્ર બનાવી દીધું છે અને શિબિરમાં ભાગ લેનાર કેદીઓ માર્ગદર્શક સાથે મિત્રતાના સંબંધો કેળવાયા છે અને કેદીઓ વિપશ્યના શિબિરમાં ધ્યાન, મૌન અને ખોરાકની નિયમિતતા સહિતના સંયમ પાળી રહ્યા છે. પહેલે દિન શિબિર જો ચાલુ હોય તો મેરે મનમાં ભી થોડી એક અલગાવ થા ઉનસે, મતલબ યે સામને વાલે જો હૈ વો કન્વિક્ટ્સ હૈ યા તો હોંગે કન્વિક્ટ્સ, ઉનકે સાથ શિબિર હોને વાલા હૈ યે બન મેરે મન મેં બાત થી. લેકિન પહેલે દિન શામ સે જબ ઉનકે સાથ બેઠના શુરૂ હો ગયા, ઉનકે સાથ ખાના પીના, ઉનકે સાથ હી રહેના, યે જબ શુરૂ હો ગયા તો ધીરે ધીરે હમારે બીચ મે જો જો રિશ્તા થા વો સિર્ફ અબ ટીચર જૈસા નહીં હૈ, લેકિન અબ જો હમારા રિશ્તા હૈ વો બહોત એક મિત્રતા કા રિશ્તા હો ગયા હૈ ઓર ઉસ શેર કરને કે લિયે ઉનકો અચ્છી એક ભરોસે કી જગહ મિલ ગઈ હૈ, ઇસલિયે હમારા રિશ્તા અબ અચ્છા હો ગયા હૈ. પાર્ટ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી.